बनासकांठा जिल्लामां पाणीना तळुंडा जता रह्या छे, जेथी पाणीनी समस्या सर्जाई छे। जिल्लाना मोटाभागना खेडूतो केनालना पाणीथी ज खेती करे छे। बनासकांठा जिल्ला वच्चेथी पसार थती सुजलाम सुफलाम काची केनालना पाणी आधारित 5 तालुकाना खेडूतोए उनाळु वावेतर कर्युं हतुं, परंतु उनाळु पाकनी अधवच्चे सुजलाम सुफलाममां पाणी बंद करी देवामां आवता कांकरेज, दियोदर, लाखणी, डीसा अने थरात तालुकाना खेडूतो द्वारा तात्कालिक धोरणे पाणी छोड़वा रजूआत करवामां आवी हती। जेना पगले चांगा पंपिंग स्टेशन उपरथी 4 पंपिंग पाणी सुजलाम सुफलाम केनालमां छोड़वामां आव्युं हतुं, परंतु लाखणी अने थरात तालुकाना खेडूतो सुधी पाणी न पहोंचता खेडूतो भर उनाळे पाणी माटे मुश्केलीमां मुकाया छे। जे बाबते लाखणी खाते खेडूतोए मामलतदार कचेरीए आवेदनपत्र आपी तात्कालिक धोरणे चांगा पंपिंग स्टेशन खातेथी वधु एक पंपिंग पाणी एटले के कुल 5 पंपिंग पाणी छोड़वामां आवे तेवो आवेदनपत्र लाखणी मामलतदारने आप्युं छे। आ बाबते खेडूतोए जणाव्युं हतुं के केनाल आधारित खेती करवा माटे अमो सरकारने रोकड रकममां चार्ज पण चूकवेल छे, अने जो 24 कलाकमां वधु पाणी छोड़वामां नहीं आवे तो कोरोना काळ वच्चे पण खेडूतो गांधी चिंध्या मार्गे जशे अने आंदोलन करवानी तैयारी बतावी छे। આજે અમે લાખણી આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે। ખેડૂતોની રજૂઆત છે કે ચોગાથી 4 પંપિંગ ચાલુ છે, એને લીધે અહીંના 20 કિલોમીટરના એરિયાની અંદર પાણી પહોંચતું નથી, એટલે તાત્કાલિક ચોગાથી 5મો પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે। બીજા નંબરમાં કે જો 24 કલાકની અંદર આ સુજલામ સુફલામની અંદર 5મો પંપિંગ સ્ટેશન ચાલુ નહીં થાય તો 5 તાલુકાના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આવા કોરોનાની મહામારીમાં પણ આંદોલન કરશે। એટલે આજની બેઠેલી સરકાર કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોગાથી 5મો પંપિંગ સ્ટેશન ચાલુ કરે તો રેલ નદી સુધીના ખેડૂતોને પાણી પૂરું મળી રહે, કારણ કે અહીંના ખેડૂતોએ પીવાવાના પૈસા ભરેલા છે અને એને લીધે ખેડૂતો માગી રહ્યા છે। અત્યારે બાજરીનું વાવેતર તો ફેલ ગયું છે, કારણ કે 15 તારીખે આ સુજલામ સુફલામ બંધ કરી હતી અને અત્યારે 1 મહિનો થઈ ગયો છે, 1 મહિનાની અંદર બાજરી તો ખતમ થઈ ગઈ છે, પણ અમારા બોર પણ ફેલ થઈ રહ્યા છે। એટલે આજના બેઠાના નેતાઓને અને અમારા સાહેબને પણ અમે કહેવા માગીએ છીએ કે તાત્કાલિક સુજલામ સુફલામની અંદર 5મો પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારા 5 તાલુકાના ખેડૂતોની માગણી છે। બસ આજ અત્યારે હું થરાદ તાલુકાના જે કેનાલના 20 કિલોમીટરના એરિયાના ખેડૂતો વતી એક રજૂઆત કરવા માટે અહીંયા આવેલો છું કે સુજલામ સુફલામમાં સરકારશ્રીએ અગાઉ પાણી છોડ્યું એ બદલ હું સરકારશ્રીનો ખૂબ અમે આભારી છીએ, પણ અત્યારે હાલ જે પાણી છોડ્યું છે એ અત્યારે પાણી દરેક ખેડૂતો અત્યારે અંદરના ભાગમાં પૈસા ભરેલા છે એટલે એમની પદ્ધતિ પ્રમાણે પાણીનું ઉલોચન કરે છે ત્યારે લે છે, એટલે જે પાણી 4 પંપોથી આવતો હતો એમાંથી પાણીનો અત્યારે સંપૂર્ણ ઘટાડો થયો છે અને લાખણી તાલુકાના છેવાડાના ગામ સુધી પાણી આવી શક્યું નથી। હજી થરા તાલુકાના ટોટલ 25 ગામો આગલા ભાગમાં 25 કિલોમીટરમાં બાકી છે અને એની અંદર પાણી આ પાણી આવે આ પાણી 1 મહિના સુધી પણ આવી શકે તેમ નથી, તો અત્યારે હાલ ચોંગા જે 5મો પંપિંગ ચાલુ અત્યારે ચાલુ હાલતમાં પડ્યો છે પણ ચાલુ કરેલ નથી, તો અમે અગાઉ પણ આ રજૂઆત કરી હતી અને આજે પણ આ રજૂઆત કરવા માટે મામલતદાર ઓફિસે લાકડી આવેલા છીએ, તો તાકીદે આ પંપિંગ ચાલુ થાય તો જ અમને આ બાકીના 20 કિલોમીટરની જે કેનાલ રાહ સુધી કોરી ધાકોર પડિયામાં પાણી આવે અને ખેડૂતોને પાણી મળે એવી રજૂઆત કરવા માટે આજે આવ્યા છીએ। અને અત્યારે હાલ સરકાર અમારી આ રાડ ફરિયાદ નહીં સાંભળે તો અમે અગાઉ વાત મારા મિત્રે કરી એવી અમે ગોંધીજીયા માર્ગે આંદોલન કરશું અને અત્યારે આ ખેડૂતોને એક એવું શું કરવું પડી શકે જેના કારણે કોરોની ગાઈડલાઇન પણ એક સાઈડમાં મૂકવી પડી છે, એટલે અમારી નમ્ર વિનંતી છે અત્યારે બનાસકાંઠાના જે અગ્રણીઓ છે એ પણ કાન ખોલીને વાત સાંભળી લે કે અત્યારે ખરા ટાઈમે આવા ટાઈમે ખેડૂતોએ પૈસા ભરેલા છે ને કેમ પાણી નથી આપતા, તો ખેડૂતો પાસે પૈસા નહોતા લેવાના તમારે, તો એમને એમની રીતે આખા ડેમમાં પાણી છે, ડેમમાં પાણી ના હોય ને તમે પાણી ના આપો એ વાત મહત્ત્વની છે, તો હવની યાદે અમારે પણ ભેગું રહેવાનું રહે, પણ સંપૂર્ણ પાણી છે સરકાર પાસે વ્યવસ્થા છે, છતાં પણ કેમ વ્યવસ્થાના આધાર ઉપર આ લોકો ચાલુ નથી કરતા, સરકાર પાસે કઈ ખોટ છે કે જેના કારણે કોઈ બિલની તકલીફ થાય કે મશીનની તકલીફ થાય તો ખેડૂત પોતે ખર્ચો ઉઠાવવા માટે તૈયાર છે આજની તારીખમાં, તો આના માટે તાકીદે પગલાં લેવાય અને બાકીના ખેડૂતો ન્યાય મળે 20 કિલોમીટર એ મારી અત્યારે રજૂઆત છે। આ રજૂઆત પરિપૂર્ણ ન થાય તો પાછળનો નિર્ણય શું થશે એ સરકારે વિચારવાનું રહ્યું। જય હિન્દ, જય કિસાન।